નેક્સ્ટ પોઈન્ટ છે ટકાનો ઉપયોગ. હવે આપણે રોજિંદા જીવનમાં ટકાનો ક્યાંક ને ક્યાંક ઉપયોગ કરતા હશું, એવા બધા દાખલા આવ્યા આવશે. બરાબર છે. 40મો ક્વેશ્ચન છે કે 7% અથવા 7/100 ભાગ થાય, આવું નથી. કોઈ પણ વસ્તુની ટકાવારીનો મિનિંગ શું થાય? તો કે જે તે ટકાવારી આપેલી છે ને એ તમે 100 શોધેલી છે. તમને ધારો કે એવું કે તમારી પાસે જે વસ્તુ છે એ 12% છે, એનો મિનિંગ શું થયો? કે કુલ જેટલું છે ને એમાંથી 12% તમારી પાસે છે. તો 7% અર્થ શું થાય? 100/7 ભાગ થાય, 7/100 ભાગ થાય નહીં. એટલે ત્યાં જવાબની અંદર ખોટું આવશે. 100/40%, તો કે 40 જ થઈ, કારણ કે 100 એ ટોટલ 100% જ થઈ. બરાબર છે. 100/40% તો શું આવે? 40. હવે તમારે ઉકેલ મેળવવાનો છે 157 ના. હવે આ ના જેવો શબ્દ આવે, અહીંયા આપણે નોની નું ના જેવો શબ્દ હોય, તમને આના આટલા એવું શોધવાનું હોય, ત્યાં ગુણાકાર કરવાનો છે, એવું આપણે આગળ ત્યાં ભણી ગયેલા છીએ. બરાબર. તો 157 ના 50% કીધું છે એટલે ગુણાકારની નિશાની આવશે. 50માંથી ટકાની નિશાની દૂર કરો એટલે 100 વડે ભાગાકાર કરવાનો. તો 157 × 50/100, 0 0 કેન્સલ થઈ ગયા. બરાબર છે. પછી 157 × 5 એટલે 785/10. 10 છે એટલે એક આંકડા પછી પોઈન્ટ મૂકી દેવાનો એટલે જવાબ આવે 78.5. 25/76 એટલે 25 ની જગ્યાએ ગુણાકાર 76માંથી ટકાવારી નિશાની દૂર કરો એટલે 100. કઈ રીતના છેદ છે? તો કે 25 × 100. પછી અહીંયા શું વધ્યું એટલે જવાબ અહીંયા આવે 76/4 આવે. પછી 19/76 એટલે ખાલી શું જવાબ આવ્યો? 19. એના પછી છે 34/14.1/2. તો પેલા તમારે 14.1/2 એને મિશ્ર પૂર્ણાંક છે અને અશુદ્ધ પૂર્ણાંકમાં ફેરવાના. 34/ કાંઈ નથી તો 1 લખેલા છે, નાની જગ્યાએ ગુણાકારની નિશાની છે. 14 × 2 = 28, 28+1 એટલે 29, 2 એમના એમ એટલે 29/2 લખેલા છે. અને ટકાવારીની નિશાની દૂર કરવા માટે 100 વડે ભાગાકાર કરેલો છે. બરાબર છે. એટલે 34/1 × 29/2 × 1/100. હવે છેદ ઉડાડો તો 17 × 2 = 34 એટલે અંશમાં વધે 17 × 29 એટલે 493/100 એમના એમ, 100 છે એટલે બેંક પછી પોઈન્ટ મૂકી દેવાનો તો 4.3. પછી તમને કીધું છે 40/80, તો 40 જગ્યાએ ગુણાકાર 80માંથી ટકાવારી નિશાની દૂર કરવા માટે 100 વડે ભાગાકાર. તો આ 0 0 અહીંયા કેન્સલ થઈ ગયો, અહીંયા બીજો 0 કેન્સલ થઈ ગયો, 4 × 8 = 32. 80/40.1/2 40 × 2 = 80, 80 × 1 = 81 એટલે 80 એમના એમ, અહીંયા 81/2 ટકાવારી નિશાની દૂર કરવા માટે 100 વડે ભાગાકાર કરેલો છે. અહીંથી 0 0 થઈ જશે, કેન્સલ. બરાબર છે. હવે છેદ ઉડાડો તો કઈ રીતના થઈ? તો કે 4 × 2 = 8 એટલે 2 કેન્સલ થઈ ગયા, અહીંયા વિધા 4. પછી 25/100 એટલે અહીંયા 25 આવી ગયા, તો જવાબ આવે 81/25. પણ અહીંયા 81/25 લખશો તો તમે એને પોઈન્ટ વડે દર્શાવવા માટે તમારે શું કરવું પડશે? 81/25 ભાગાકાર કરવો પડશે. એટલા માટે અહીંયા શું કરેલું છે? તો કે એવી રીતના છેદ ઉડાડેલા નથી. શું કર્યું? તો કે 80 × 81/2 અને 1/100 છે, પહેલાં અહીંયા 0 0 કેન્સલ કરી નાખો. પછી 4 × 2 = 8 કર્યા. બરાબર. પછી શું કર્યું? તો કે 81 × 4 એટલે 224 લખી નાખ્યા અને 10 એમને એમ લખી નાખ્યા, જેથી કરીને 10 હોય તો ડાયરેક્ટ 1 અંક પછી પોઈન્ટ મુકાઈ જાય એટલે જવાબ આવી ગયો 32.4. 168/60 નાની જગ્યાએ ગુણાકારની નિશાની 60માંથી ટકાવારીની નિશાની દૂર કરવાની છે એટલે 100. અહીંથી 0 0 થઈ જશે, કેન્સલ. 168 × 6 એટલે 1008 અને 10 એમના એમ, 10 છે એટલે 1 અંક પછી પોઈન્ટ એટલે 100.8.